કચ્છમાં છેલ્લા દોઢ વર્ષથી હેલ્થ પરમિટની અરજીઓ પેન્ડિંગ છે, જેનો કોઈ નિવેડો આવ્યો નથી. સરકારે આ કામગીરી માટે કચ્છમાં સુરેન્દ્રનગરના સિવિલ સર્જનને અઠવાડિયામાં બે દિવસ માટે મૂક્યા છે, પણ સ્ટાફ ઘટના કારણે કામગીરી ધક્કા મારીને ચાલે છે. રાજ્યમાં ક્યાંય નહીં હોય તેવી રીતે કચ્છમાં હેલ્થ પરમિટની દોઢ વર્ષથી અરજીઓ બાકી છે. અગાઉ કચ્છને રાજકોટ ઝોનમાં ભેળવી દેવાયું, બાદમાં ફરી ભુજને માન્યતા મળી, પણ સિવિલ સર્જનને સત્તા ન અપાઈ. દોઢ વર્ષ સુધી સરકારે ખોખો કર્યા બાદ મહિના પૂર્વે સુરેન્દ્રનગરના સિવિલ સર્જનને કચ્છમાં હેલ્થ પરમિટની બાકી અરજીઓની ચકાસણી કરી રિન્યૂ કરવા માટે મૂકવામાં આવ્યા. તેઓ અઠવાડિયામાં બે દિવસ ગુરુ અને શુક્રવારે જી કે જનરલ હોસ્પિટલમાં સેવા આપે છે, પણ કરમની કથણાઈ કહો કે સિવિલ સર્જન મળ્યા પણ સ્ટાફ ન મળ્યો. કચ્છમાં 577 જેટલી અરજીઓ બાકી બોલે છે. નવા આવેલા સિવિલ સર્જન દ્વારા 200 અરજીઓની ચકાસણી પણ કરાઈ, જોકે સ્ટાફ ન હોતા વહીવટી કામગીરી ખોરંબે ચડી છે. હેલ્થ પરમિટ એસોસિએશનના નરેશભાઈ વચ્છરાજાનીએ જણાવ્યું કે કચ્છમાં દોઢ વર્ષથી બાકી પડેલી અરજીના તાકીદના નિવેડા માટે ડેપ્યુટેશન પર 2 લાખ મૂકવા જરૂરી છે. સરકાર દ્વારા સિવિલ સર્જનને 1 લાખ સહિત સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. ખાસ કરીને પ્રશ્ન અત્યારે પરમિટનો છે, એ શું ક્યાં નડે છે અત્યારે? આ આરોગ્ય વિદેશી દારૂની આરોગ્ય પરમિટ છે એ બીપીના દર્દીઓ માટે હોય છે, અને છેલ્લા દોઢ વર્ષથી આ વસ્તુ પેન્ડિંગ છે. પહેલાં સરકારે રાજકોટ બોર્ડ બનાવ્યું, પછી પાછું રાજકોટનું વિખીને ભુજમાં મૂક્યો, અને મોરબીના સિવિલ સર્જનને મૂકે તો એ પણ ના આવતા પછી અમે માગણી કરી, જેથી સુરેન્દ્રનગરના સિવિલ સર્જન શ્રી નિરંજનભાઈ રાવલને અહીંયા નિમણૂક કરી. તેઓ અઠવાડિયામાં 2 દિવસ આવે છે, કામગીરી પણ કરે છે, પણ પરંતુ તેમની મદદમાં કોઈ સ્ટાફ ક્લાર્ક કેટલાક ન હોતા તે એકલા પહોંચી નથી શકતા. તો અમારી એવી માગણી છે સરકાર પાસે કે ડેપ્યુટેશન ઉપર 2 ક્લાર્ક તેમને આપે, જેથી કાર્યવાહી સરળ થઈ શકે અને આ દવા માટેની આની રિક્વાયરમેન્ટ હોય છે, જેથી આ વસ્તુ જરૂરી છે. અત્યારે જોવા જઈએ ને કેટલી અરજીઓ એવી પેન્ડિંગ પડી છે કે જે અત્યારે નિરાકરણ થઈ શકે? ટોટલ અરજી લગભગ 577 જેવી અરજી છે, એમાંથી 200 ની પ્રોસેસ થઈ છે, પણ આ દારૂબંધી ઓફિસમાં હજી પહોંચી નથી સ્ટાફ.